જડિત જીવન છે બસ આ જ કહેવત સાબિત કરવા માટે મહાસમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝરનો સમારંભ હતો, જેમાં જૈનાચાર્ય નયન પદ્મસાગરજી મહારાજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પ્રસંગને અનુરૂપ રહી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમદાવાદના જીએમડીસી કન્વેન્શન હોલમાં મહાશપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈનાચાર્ય નયપદ્ય સાગરજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને અનુરૂપ રહી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ દિવસે દિવસે પાણીની જે રીતે અછત થઈ રહી છે તેના નિવારણ માટે પણ ચર્ચા કરી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલ જૈન ભાઈઓ બહેનોને પાણીનો દુરુપયોગ ન થાય, સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનમાં કઈ રીતે સહયોગી થવાય તેના વિશે સમજાવવામાં આવ્યું હતું. સૌપ્રથમ બધાને મારા જય જિનેન્દ્ર વંદે માતરમ. હિન્દુ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ એવી જૈન સંસ્કૃતિ અને એનું વિશાળ સમુદાય ધરાવતું ઇન્ટરનેશનલ લેવલનું જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અને પરમ પૂજ્ય વંદનીય ગુરુદેવ જીતો અને જીઓના પ્રેરણાતા નહીં પદ્મસાગરજી દ્વારા આજની આ મહાશિબિરનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે મારા વાલા મિત્રો આપને જણાવીએ કે આ એક જ એવી સંસ્થા છે કે જે દુનિયાના 24 દેશોમાં કાર્યરત છે અને આજના કાર્યક્રમની મહાશિબિર દરમિયાન અમારા ગુરુદેવ નહીં પદ્મસાગરજીનું એક જ સિદ્ધાંત છે કે સમાજ હિત થી રાષ્ટ્રહિત, અને રાષ્ટ્રહિત કરવા માટે સમાજ હિત એ એક કમ્પલસરી આપણે એક ઉતારશું તો ખરેખર આપણે રાષ્ટ્રનું એક હિત કરી શકશું. બેઝિકલી જૈન માટેની સંસ્થા છે, પણ એ બધાના સમાજના બધા માણસ માટે કામ કરવાની છે. મેન અત્યારે અછત છે એટલે અમે તળાવો 27,000-30,000 તળાવોને ખોદવાનું કામ ચાલુ કરવાના છે. જૈન કે જુનિયર સિટી બનાવવાના છે, કોમ્યુનિટી હોલ બનાવવાના છે અને જૈન સમાજ માટે સ્કૂલો બનાવવાનો પ્રયત્ન કરવાનો. પાણીને લઈ સરકાર દ્વારા અનેક પ્રયાસો કરી રહી છે, ત્યારે જળ પર આવેલ સંકટને પહોંચી વળવા જૈનાચાર્ય નયપદ્ય સાગરજી મહારાજ મહારાષ્ટ્ર અને કુવા બનાવી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ કેટલું શક્ય છે તેની પર વિચારણા કરી હતી. પાણી કી કિલ્લત બઢતી જા રહી હે, જલ કા સંકટ સબસે ગહેરા સંકટ હે, ઓર સંકટ સે કૈસે બચા જાય ઉસકે ઉપાય કરને કા આજ પ્રકલ્પ કિયા જાયેગા. जैसे हमने महाराष्ट्र के अंदर 17,000 तालाब और कैनाल खुदवा करके पूरे विदर्भ मराठवाड़ के अंदर जल संकट से पूरे समाज और धर्म के लोगों को मुक्त करने का पवित्र प्रयास किया, वैसे ही कुछ प्रयास गुजरात के अंदर करने की आज शुरुआत करेंगे. ISIPS ट्रेनिंग सेंटर की शुरुआत होगी, समाज के अंदर श्रेष्ठ स्कूल कॉलेज यूनिवर्सिटी का निर्माण हो उसकी आज शुरुआत होगी. कैमरामैन कृणाल राणा साथे पार्थ शाह, CN24 न्यूज, અમદાવાદ.